ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ જે પણ ટાઈમે તમે આ વિડીયો જોઈ રહ્યા છો આજે વાત કરીશું બર્જર પેઇન્ટ વિશે કે બર્જર પેઇન્ટ શા માટે લગાતાર 3-4 દિવસથી ડાઉન જઈ રહ્યું છે અને શું બર્જર પેઇન્ટ અગર તમે ખરીદેલા છે તો હોલ્ડ કરવા જોઈએ કે પછી વેચી નાખવા જોઈએ કે પછી નવા ફ્રેશ એડ કરવા જોઈએ તો આજે આ વિશે વાત કરીશું સૌથી પહેલી વસ્તુ કે બર્જર પેઇન્ટ ઇન્ડિયાની સેકન્ડ લાર્જેસ્ટ પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે જેના પર કોઈ ડાઉટ જ નથી થતો કે આ કંપની આગળ જઈને કાંઈ જ સારું નથી કરવાની 100% કંપની સારું કરવાની છે 100% કંપની પાસે એટલો બધો બિઝનેસ ઓપોર્ચ્યુનિટીનો ગ્રોથ દેખાઈ રહ્યો છે કે તમે વિચાર પણ ના કરી શકો ઓકે તો સૌથી પહેલું કારણ આપણે જોઈએ તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે નિફ્ટી 50ના બધા સ્ટોક તમને રેડમાં દેખાશે જેમ કે ટેક મહિન્દ્રા વિપ્રો ઇન્ફોસિસ ટાઇટન HCL ટેક SBI અદાણી HDFC બેંક બધું જ તમને અહીંયા રેડમાં દેખાઈ રહ્યું છે તો સૌથી મેઇન કારણ તો ઓવરઓલ માર્કેટ જે ડાઉન આવ્યું એના કારણે બી બર્જર પેન્ટ ઉપર થોડું પ્રેશર જોવા મળ્યું છે બીજી વસ્તુ આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે એશિયન પેન્ટ જે પેન્ટ ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ સૌથી ફર્સ્ટ નંબરની કંપની છે જેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ અશ્વિન દાણીનું અવસાન થયેલું 28 સપ્ટેમ્બરે જેના કારણે સીધી વાત છે કે કોઈ સિનિયર મેનેજમેન્ટમાં કોઈ પર્સનની ડેથ થાય તો સ્ટોક પ્રાઇસ ઉપર થોડું પ્રેશર આવે જ એમાં એવો કોઈ ડાઉટ રહેતો જ નથી તો એશિયન પેન્ટનો પ્રાઇસ પણ ડિક્રીઝ થયો જેના કારણે પણ બર્જર પેન્ટમાં થોડું પ્રેશર જોવા મળ્યું છે આપણે જોઈએ કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી હવે પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવા જઈ રહી છે એ લોકોએ 10,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટનું પ્લાન કર્યું છે હવે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટર થઈ રહી છે એનો મતલબ એવો થોડી થાય છે કે બર્જર પેન્ટ જે ઇન્ડિયાનું સેકન્ડ લાર્જેસ્ટ પેન્ટ મેન્યુફેક્ચરિંગમાં જેનું નામ છે તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના કારણે લોકો પેનિક થયા અને લોકો એવું સમજવા લાગ્યા કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ હવે પેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાની છે તો બર્જર પેન્ટનું કોઈ કામ નહીં રહે એ કારણે પણ બર્જર પેન્ટ ઉપર થોડું પ્રેશર જોવા મળ્યું પણ અસલી વાત એ છે કે જો તમે જોઈ શકો છો કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ Q4 of 2024 એટલે કે March 2024 સુધી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ખાલી એનું જે ફેક્ટરી સેટઅપ છે પેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરવાનું એ ખાલી રેડી કરશે તો આજથી લઈને તમે વિચાર કરો કે 1.5-2 વર્ષ પછી હજી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરવાનું પ્રોસેસ ચાલુ કરશે ખાલી એના પછી પણ માર્કેટમાં ટાઈમ લાગશે એના પેન્ટ્સ એન્ટર કરવા માટે માર્કેટિંગ કરવા માટે ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે અને ત્યારે જઈને એના 2 વર્ષ પછી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પ્રોફિટેબલ થઈ શકે એવું આપણે માની શકીએ તો એક આ ન્યૂઝ હતી ઓવરઓલ માર્કેટ પર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની ન્યૂઝ આવી જેના કારણે બર્જર પેન્ટમાં જોવા મળ્યું હવે આપણે જોઈએ કે 8 મે 2023ના રોજ જે CEO છે બર્જર પેન્ટના અભિજીત રોય એમણે એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે બર્જર પેન્ટનું માર્કેટ 60,000 કરોડનું છે પ્લસ તામિલનાડુ કર્ણાટકા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તેલંગાણા અને આંધ્રપ્રદેશના અમુક વિસ્તારોમાં હજી પણ બર્જર પેન્ટનું ડિસ્ટ્રીબ્યુશન એટલું સ્ટ્રોંગ નથી જે લોકો એક્સપાન્ડ કરવા જઈ રહ્યા છે જે તમે અહીં જોઈ શકો છો બરાબર છે ગ્રાસિમ પેન્ટ્સનું બિલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હજી હરિયાણામાં પંજાબમાં કર્ણાટક તામિલનાડુ મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગોલમાં માર્ચ 2025 તમે ડેટ જોઈ શકો છો કે March 2025 પછી એ લોકો ટોટલ કેપેસિટી ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કરશે ત્યાં સુધી શું કોઈ પેન્ટ ખરીદશે જ નહીં ત્યાં સુધી શું લોકો રાહ જોશે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવશે પછી એની પાસેથી પેન્ટ લઈશું બર્જર પેન્ટ જે છેલ્લા 100 વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને બધી ગવર્મેન્ટ સાથે કામ કરેલું છે તો એ આપણે એવું ના વિચારી શકીએ કે બર્જર પેન્ટમાં કોઈ પણ પ્રકારનો લોસ આવી શકે એમ છે હું તમને ફાઇનાન્શિયલ્સ ચેક કરાવું તો તમે અહીં જોઈ શકો છો કે બર્જર પેન્ટ્સનું સેલ આપણે જોઈએ તો 2015માં બર્જર પેન્ટનું સેલ હતું 4,322 કરોડનું જે તમે અહીં જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એના પછી લગાતાર બર્જર પેન્ટના સેલમાં વધારો જ થયો છે કોઈ દિવસ ઘટાડો થયો નથી અને આજે બર્જર પેન્ટનું છેલ્લા જૂન ક્વાર્ટરનું સેલ 10,000 કરોડનું છે 10,000 કરોડનું બીજી બાજુ તમને હું બતાવું તો ફિક્સ અસેટ એટલે ફિક્સ અસેટનો મતલબ થાય છે કે બર્જર પેન્ટ પોતાના પેન્ટ મેન્યુફેક્ચરિંગને વધારવા માટે વધારે ને વધારે અસેટનો યુઝ કરી રહ્યા છે તો અસેટમાં બી વધારો થયો છે જો અહીંયા 2500 કરોડની અસેટ હતી પછી 2700 કરોડની અસેટ થઈ 2800ની થઈ એમ કરતાં કરતાં અત્યારે બર્જર પેન્ટ પાસે 10,272 કરોડની અસેટ છે તો અસેટ લગાતાર વધતી રહી છે જે સાબિત કરે છે કે બર્જર પેન્ટ પાસે હજી પણ બહુ જ મોટો બિઝનેસ છે કે જેની અંદરથી બર્જર પેન્ટ વધારેમાં વધારે પ્રોફિટ અર્ન કરી શકે છે તમે અહીંયા જોશો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો 2015માં બર્જર પેન્ટનો પ્રોફિટ હતો 265 કરોડ જે અત્યારે 974 કરોડ થઈ ગયો છે તો આ બધા સિગ્નલ આજે ફોર એક્ઝામ્પલ તમે કોઈ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છો તો ત્યાં તમે જોઈશો કે આજુબાજુ જેટલી બી બિલ્ડિંગ્સ છે એમાં 90% બિલ્ડિંગ્સમાં પેન્ટ નહીં જોવા મળે તમને
10% બિલ્ડિંગ્સમાં તમને પેઇન્ટ જોવા મળશે, જેમાં પણ અમુક બિલ્ડિંગ્સ તો ખાલી વ્હાઇટ ચૂનાથી પેઇન્ટ કરેલી હશે અને બીજી જે બી બિલ્ડિંગ્સો છે એમાં નોર્મલ ચાલુ કંપનીના પેઇન્ટ્સ યુઝ થતા હોય છે, જ્યારે બર્જર પેઇન્ટ અને એશિયન પેઇન્ટ જેવી કંપની બ્રાન્ડેડ કંપનીના પેઇન્ટ ઓછા યુઝ કરે છે લોકો. હવે ઇન્ડિયાનો ગ્રોથ થઈ રહ્યો છે, જીડીપી ઇન્ડિયાની વધી રહી છે, જીડીપીનો મતલબ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એટલે કે ઓવરઓલ ઇન્ડિયાનો ગ્રોથ થઈ રહ્યો છે અને માણસની જે પરચેસ ખરીદ શક્તિ છે, માણસની કોઈ બી વસ્તુ પરચેસ કરવાની ખરીદ કરવાની શક્તિ વધી રહી છે. તો આ જોતાં આપણને દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતાં બિઝનેસ વધવાનો છે બર્જર પેઇન્ટમાં. બર્જર પેઇન્ટના નીચે જવાના કોઈ કારણ મને દેખાઈ નથી રહ્યા, આ તો ખાલી 3-4 ન્યૂઝના કારણે લોકો ગભરાઈ ગયા અને પેનિક સેલિંગના કારણે બર્જર પેઇન્ટની પ્રાઇસ ઘટી ગઈ છે. જેમાં ફર્સ્ટ ન્યૂઝ એવી છે કે એશિયન પેઇન્ટના જે ડાયરેક્ટર છે એનું અવસાન થયું છે, એની ડેથ થઈ છે. તો સીધી વાત છે કે કોઈ પણ સિનિયર મેનેજરમાં જ્યારે કોઈ ડેથ થાય તો એના સ્ટોક પ્રાઇસ ઉપર ઇફેક્ટ આવવાની છે. તો જેમ એશિયન પેઇન્ટની પ્રાઇસ ડિક્રીઝ થઈ, નીચે આવી, એના કારણે બજર પેઇન્ટમાં પણ થોડું પ્રેશર જોવા મળ્યું, જેના કારણે બજર પેઇન્ટની પ્રાઇસ ઘટી. બીજું રીઝન છે, બીજું કારણ એ છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે એવું નક્કી કર્યું છે, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીએ એવું એલાન કર્યું છે કે હવે એ લોકો પેઇન્ટ પ્રોડક્ટ પોતાની ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યું છે, જેના માટે આજથી લઈને 2025 સુધીમાં એ પોતાનો પ્લાન્ટ સેટઅપ કરશે, જેમાં 1300 થી 1400 મિલિયન લિટર પર એનમની કેપેસિટીથી, પર મંથની કેપેસિટીથી લોકો કામ કરશે. હવે આ ન્યૂઝ સાંભળીને લોકો ગભરાઈ ગયા કે હવે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી પણ પેઇન્ટમાં આવવાનું છે. તો તમે આ ન્યૂઝથી ગભરાવાની શું જરૂર હતી? આ ન્યૂઝથી કોઈ ગભરાવાની જરૂર નથી, કે બર્જર પેઇન્ટ ઓલરેડી વર્ષોથી આ બિઝનેસમાં સેકન્ડ નંબર ઉપર પોઝિશન બનાવીને બેઠું છે. અલગ અલગ પ્રકારની સરકાર, કોંગ્રેસ સરકાર, ભાજપ સરકાર, ગઠબંધન, વળી પાછી કોંગ્રેસ, પાછું ભાજપ, બધી સરકારોમાં બર્જર પેઇન્ટ્સે કામ કર્યું છે અને પોતાનો ગ્રોથ મેન્ટેન રાખ્યું છે. તો આપણે ખાલી ગ્રાસિમના એક એવા કહેવાથી કે ભાઈ અમે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવાની છીએ, અમે હવે સેકન્ડ નંબર ઉપર આવી દઈશું, બર્જર પેઇન્ટને પાછળ મૂકી દઈશું, એટલું કહેવાથી બર્જર પેઇન્ટમાં ડાઉટ કરવાનો કોઈ સવાલ આવતો જ નથી. બર્જર પેઇન્ટ એક બહુ જ સ્ટ્રોંગ કંપની છે, જેની પાસે 60,000 કરોડનું માર્કેટ છે અત્યારે. થોડા ટાઈમ પહેલાં જ બર્જર પેઇન્ટે ના જે સીઈઓ છે એને ન્યૂઝ આપી છે કે અમારે ઓલરેડી અમુક સ્ટેટ્સમાં તો હજી અમારું ડિસ્ટ્રીબ્યુશન એટલું થયેલું જ નથી, તેમ છતાં અમે આટલો ગ્રોથ કરી રહ્યા છીએ, તો હજી અમારે એ બધા સ્ટેટમાં અમારું ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રોંગ કરીને અમારું શેર વધારવાનું છે. તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તો આજથી 2 વર્ષ પછી પોતાનું સ્ટાર્ટ કરશે મેન્યુફેક્ચરિંગ, અને એના 1-2 વર્ષ પછી પોતાનું પ્રોફિટેબિલિટી આવશે. ત્યાં સુધી બર્જર પેઇન્ટ પાસે શું બિઝનેસ જ નહીં રહે કોઈ ક્યારે? તો એ વસ્તુ ખોટી છે. બર્જર પેઇન્ટ બિઝનેસ કરવાનું જ છે. હવે ધારો કે ICICI બેંક હતી, તો HDFC બેંક આવીને HDFC બેંકે સારું પરફોર્મન્સ આપ્યું, તો એનો મતલબ એવો કે ICICI બેંકની પ્રાઇસ ડિક્રીઝ થઈ હશે. HDFC પછી એક્સિસ બેંક આવી, એક્સિસ બેંકે પણ સારું પરફોર્મન્સ આપ્યું, તો એનો મતલબ એવો કે એક્સિસ બેંકના લીધે ICICI અને HDFC બેંક બંને ડાઉન થઈ જશે? ના, એવું નથી હોતું. આપણે બિઝનેસને એવી રીતે જોવાનું જ ના હોય. ત્રીજી ન્યૂઝ એવી છે કે ઓવરઓલ માર્કેટમાં તમે જોશો કે Nifty 50ના 35 જેવા સ્ટોક રેડમાં બંધ થયા હતા, તો જેના કારણે ઓવરઓલ માર્કેટ ડાઉનના કારણે બી બજેટમાં થોડું પ્રેશર જોવા મળ્યું. આ બધા ન્યૂઝના કારણે અગર તમે એવું વિચારો છો કે હવે બજેટ પેઇન્ટ નીચે જતો રહેશે, લોસ નહીં કરશો, તો એ તદ્દન ખોટી વાત છે. હું પર્સનલી બજેટ પેઇન્ટ ઉપર બોલીશ છું અને અહીંથી લોંગ ટર્મનો વ્યૂ સારો છે. મિનિમમ 700નો ટાર્ગેટ મને દેખાઈ રહ્યો છે. અહીંયાથી તમે ફ્રેશ એન્ટ્રી પર લઈ શકો છો અને જેની હોલ્ડ રાખેલા છે એ લોકો હોલ્ડ રાખી શકે છે. વેચવાનો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. ઓકે, તો આપણે આ સ્ક્રીન ઉપર આગળ જોઈશું કે હું તમને આખા ન્યૂઝના બધા જ સ્ક્રીન ઉપર બતાવું છું કે શું ન્યૂઝ આવેલી છે અને બજેટ પેઇન્ટના ફાઇનાન્શિયલ્સ વિશે બતાવી રહ્યો છું તમને. તો ચલો કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આપણે જઈને ચેક.